दबर में गुजरात पुलिस की गिरफ्त से निकल भागा वाइन शॉप मालिक, शराब तस्करी के पुराने मामले में आरोपी, पुलिस स्टेशन पर शराब व्यवसायियों का हुआ जमावड़ा। शराब तस्करी के एक पुराने मामले में वांछित एक शराब व्यवसायी को आज दमन से पकड़कर ले जाने के दौरान वो गुजरात पुलिस की गिरफ्त से छूटकर फरार हो गया है। गुजरात पुलिस आज सुबह दमन के देवका स्थित साई वाइन के संचालक प्रमोद भाई टंडेल को 2008 के शराब तस्करी के मामले में हथकड़ी लगाकर अपने साथ ले जा रही थी। बताते हैं कि इसी बीच किसी ने सुप्रीम कोर्ट के निर्देशों का हवाला देकर आरोपी को हथकड़ी पहनाने के गुजरात पुलिस के रवैये पर एतराज जताया। गुजरात पुलिस ने जो ही आरोपी के हाथों से हथकड़ी निकाली वो हाथ झटक कर भाग खड़ा हुआ। अपने शराब व्यवसायी साथी को इस तरह से गिरफ्तार करके ले जाने की खबर मिलते ही दमन वाइन मर्चेंट एसोसिएशन के शराब विक्रेताओं ने नानी दमन पुलिस स्टेशन पर आ पहुँचे और दमन पुलिस के मूक दर्शक रवैये पर अपनी नाराजगी जताई। शराब व्यापारियों का कहना था कि किसी भी ऐरे गैरे के बयान पर दमन के वाइन शॉप वालों के खिलाफ मामला दर्ज करके गुजरात पुलिस दमन आकर किडनैपिंग स्टाइल में शराब दुकानदार को उठा ले जाती है। एक बार पकड़े जाने के बाद उसी समय उसके खिलाफ दर्ज सारे मामलों की कार्यवाही नहीं निपटाती और बाद में आकर पुराने मामले में शराब व्यवसायी को फिर उठा ले जाती है। गुजरात पुलिस नो प्रॉब्लम है। 2008 ना का केस से जे दौरान जे का अरेस्ट करवाना रही गया थे ते पाछा आया है। 2009 में अरेस्ट थी चुकेला एक भाई ने पाछा 2008 ना केस में लेवा आया है। एक टाइम है जरा अरेस्ट करे थे त्यारे पूरा नहीं कर देता, बारंबार एक केस अटकावी राखे थे ने पछी पाछा लेवा आया है અને તકલીફદાયક કામ કરે છે, ગમે ત્યાં એરેસ્ટ કરવા આવી જાય છે। ક્લબમાંથી નીકળતા ભાઈને કોઈ પણ ઉઠાવી લઈ જાય વિધાઉટ ડ્રેસમાં પોલીસ આવે છે અને વેહિકલ પણ રજીસ્ટર્ડ નથી દેખાતી, એ હિસાબે કિડનેપિંગ કેસ જેવો દેખાય છે। લોક ભેગા થઈ જાય છે અને તંગ એન્વાયરમેન્ટ થઈ જાય છે। આને રોકવા માટે કંઈક પ્રોસિજર એડમિનિસ્ટ્રેટર સાહેબે લેવી જોઈએ અને વેન્ડર્સ લોકોને દમણના વેન્ડર્સ લિકર મર્ચન્ટ્સ ને સુવિધા મળે એની તાકીદારી કરવી છે। આ બાબતે તમે કોને કોઈને રજૂઆત કરી? આ બાબતે અમે આઈજી સુરત હસમુખભાઈ પટેલ જ્યારે અહીં મિટિંગ કરી ગયા એમને પણ આપણે રજૂઆત કરેલી, એમનું સ્ટેટમેન્ટ પણ છે, મિનિટ્સમાં લખેલું છે કે અહીંયા આવે તો ગુજરાત પોલીસે એક્સાઇઝને સોંપીને નીકળી જવાનું, પણ અહીંયા આવીને ડાયરેક્ટ પકડી લઈ જાય છે, એરેસ્ટ કરી લઈ જાય છે અને 2-3 મહિના રાખે છે। આજે ઘટના બની સાઈ વાઇન્સના માલિક પ્રમોદભાઈ સાથે બની છે, જેમને એરેસ્ટ 2009 કરવામાં આવેલા હતા। એમણે બધામાં કેસમાં પ્રેઝન્ટેશન કરી નાખેલું છે, છતાં એને 2008 કેસમાં લેવા આવ્યા છે। એટલે એક ટાઈમે 2009 એરેસ્ટ કર્યો ત્યારે 2000 કેસ પણ લઈ 2008 કેસ લઈ લેવા જોઈએ તો એ નથી લીધો, પાછા હમણાં એક કેસ વધારીને પછી લેવા આવે છે। દમણના એડમિનિસ્ટ્રેટરને રજૂઆત કરેલી છે બારમાં? હા, પ્રસાદ સાહેબને પણ રજૂઆત કરી છે, અમને એમને જવાબ એપ્લાય કરી દીધું, પણ હવે જવાબ માટે આપણે રાહ જોઈએ છે। આજે તમે દમણ પોલીસમાં આવ્યા છે એ આ કેસ માટે જ આવ્યા છે કે ભાઈ એરેસ્ટ કરવા આવ્યા, વિધાઉટ યુનિફોર્મ આવ્યા છે, વિધાઉટ ઇન્ફોર્મિંગ ધ દમણ પોલીસ, એ લોકો ડાયરેક્ટ કિડનેપિંગ કેસ જેવો થઈ ગયો હતો। તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું હતી આ ગુજરાતના બારામાં? હા, એ બધી પિટિશન જે પણ કોર્ટ કેસીસ છે એમાં આપણે ઝીરો કન્વિક્શન છે, એ જણાવ્યા છતાં દમણ વેન્ડર્સને એરેસ્ટ કરીને હેરાનગતિ કરે છે। દમણ પોલીસ પ્રોસિજર ફોલો કરે છે, કારણ કે એ લોકો જે આવ્યા છે એને હેલ્પ કરવાની। તમે જે કહ્યું કે 2008 કેસ છે, એ કયા કેસ છે? એ કોઈ બુટલેગિંગ કેસ હશે જેમાં જે બુટલેગર હશે કન્સર્ન બુટલેગરે આ વાઇન શોપનું નામ લીધું હશે કે ભાઈ આને આપ્યો છે, એમાં એની વેરિફિકેશન કર્યા વગર કંઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવા વગર એમાં નામ રાખી દે છે ને એરેસ્ટ કરવા આવે છે। તમે જે પિટિશન દાખલ કરી તેમાં શું આવેલું એમ રજૂઆતમાં? બધી હાઈકોર્ટની જે પણ પિટિશન છે બધામાં એમ છે કે ભાઈ આ વેન્ડર્સને કઈ હિસાબે તમે એરેસ્ટ કરો છો, કેમ એને લાઇસન્સ નથી વેચવાનું,
એ વેચે છે તે ગેરકાયદેસર છે ડુપ્લિકેટ છે કે તમે એને એરેસ્ટ કરો છો હાઈકોર્ટે કે હું આદેશ આપ્યો હા આદેશ હું આપેલો આદેશ છે આપે છે કે આને ઇલીગલી તમે એરેસ્ટ કરો છો હેરાનગતિ કરો છો એને છોડી દો હવે તમે હું પ્રોસીજર કરવા માંગો છો હવે અમે આના પછીની પ્રોસીજર એ છે કે અમે બોમ્બે હાઈકોર્ટ એપ્લાય કરવાના છે અને પ્લસ ગુજરાત હોમ મિનિસ્ટરને પણ મળ્યા અને વાત ચાલે છે હવે